નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. આવું જોઈએ આપણે હાલના બ્રેકિંગ ન્યૂઝ. રાજુલા શહેરમાં મોડી રાત્રિના સવિતાનગર સોસાયટીમાં મધરાતે કલાકો સુધી વીજળી ગોલ થતાં હોબાળો મચ્યો. સ્થાનિક લોકો, વેપારીઓ, તાલુકા પંચાયતના પ્રમુખના પતિ, નાગરિક બેંકના પ્રમુખ સહિતના લોકો મોડી રાત્રે વીજ કચેરીમાં પહોંચ્યા અને પોતાનો રોષ વ્યક્ત કર્યો. PGVCL કચેરીમાં ફરિયાદ કોલમાં સંતોષકારક જવાબ નહીં મળતા લોકોમાં રોષ જોવા મળ્યો. વીજ કચેરીમાં મોડી રાતે સ્થાનિકો સાથે મોટાભાગના ભાજપના કાર્યકરો પણ પહોંચ્યા હતા. રાજુલા PGVCL કચેરી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો અને આ ઘટના ગંભીર વર્તા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી. વીજ કચેરીના ફરિયાદ કોલના અધિકારીઓએ ફોન રિસીવ નહીં કરતા આ વધુ રોષ વ્યાપ્યો. મોડી રાત્રે અધિકારીઓએ યોગ્ય કરવાની ખાતરી આપ્યા બાદ પોલીસની મધ્યસ્થી થતાં આ મામલો થાળે પડ્યો. રાજુલા શહેરમાં વારંવાર વીજળી પુરવઠો ખોરવાઓ અને દર ગુરુવારે સવિતાનગર ફીડર જ કાપવા બાબતે અને અત્યારે રાત્રિના લાઇટ જતી રહી અને યોગ્ય જવાબ ન મળતા લોકોએ હોબાળો મચાવ્યો હતો અને અંદાજિત 100 જેટલા લોકોએ રાજુલા વીજ કચેરીને બાનમાં લીધી હતી. પરંતુ પોલીસ આવતા આ મામલો થાળે પડ્યો હતો. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. ભાઈ, અત્યારે તમે અહીંયા જે બી કચેરી આવ્યા છો અને લોકપ્રતિનિધિ તરીકે, તો શું પરિસ્થિતિ છે અને કેવો આપને ફીડબેક મળ્યો છે? સવિતાનગર ફીડરમાં 12 વાગે લાઇટ ગઈ, ત્યારથી અહીંયા ફોન આવવાના ચાલુ થયા. હું બહાર ગયો હતો, ત્યાંથી સીધો આવ્યો અહીંયા 1:30 વાગે. તો પબ્લિકને એક જ ફોન છે કમ્પ્લેનનો, એ માટે અમે બલાઈ સાહેબને ને સિયાળ સાહેબને વારંવાર ફોન કરી. અહીંયા હાજર એના એન્જિનિયર એક આવ્યા. લાઇટ હવે અત્યારે હાલ પૂરતી આવી ગઈ છે, સોલ્યુશન થયું છે, પણ આવતીકાલે એને રૂબરૂ મળવાની બાહેધારી આપી છે. એ શરતે અમે અહીંથી GEBનું મેદાન છોડીએ છીએ. તો હકીકતે રાત્રે આટલા બધા લોકોને તમારા રાજુલા GEB કચેરી આવવું પડ્યું? સાહેબ, એમાં વાત એવી છે કે સવિતાનગર ફીડર કાયમી માટે ફોલ્ડમાં હોય છે. છેલ્લા 3-4 રાતથી કાયમી માટે 2-3 કલાક લાઇટ હોઈ જાય છે, અને જ્યાં અહીંયા ફોલ્ડ સેન્ટર છે GEBનું, એમાં ફોન લાગતો નથી. 80-90 ટ્રાય કરવા છતાં 1-1.5 કલાક સુધી ફોન વ્યસ્ત આવે છે. પબ્લિકને કોઈ વ્યવસ્થિત જવાબ મળતો નથી. લોકો, વેપારીઓ અને ધંધાર્થીઓ દિવસે ધંધો કરે અને રાતે લાઇટ વહી જાય એટલે હાથે હોય ન કે. અને GEBમાં આવવાનું કારણ એક જ વસ્તુ છે કે 2-2.5 કલાક સુધી જો લાઇટ આવતી ન હોય અને જો એનો કોઈ પ્રશ્નનું નિરાકરણ ન થતું હોય, એટલા માટે આજે પબ્લિક બધી ભેગી થઈ અને અહીંયા સાહેબને બોલાવ્યા હતા અને સાહેબની પાસે જે કાંઈ પ્રશ્ન હતો એનું અત્યારે હાલ તો તાત્કાલિક સોલ્યુશન લીધું છે. અને આગામી રણનીતિ એવી છે કે કાયમી માટે જો સવિતાનગર ફીડર બંધ રહેતું હોય તો એની માટે કાયમી ઉકેલ કરવા માટે ટેલિફોનિક વાત કરી છે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મનીષભાઈ વાળાએ ભલાઈ સાહેબ, એટલે અહીંયા ખાતરી આપી છે કે ભાઈ આગામી દિવસોની અંદર સવિતાનગર ફીડર નહીં પણ રાજુલા સિટીની અંદર કોઈ ફીડર કાયમી માટે ફોલ્ડમાં નહીં જાય, એવા જૂજ કિસ્સામાં જાહે એવી ખાતરી આપી. અને અત્યારે જે પ્રશ્ન હતો હાલ તો સોલ્યુશન છે, પણ કાયમી નિરાકરણ કરવા માટે ચેમ્બર ઓફ કોમર્સ અને તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ ભલાઈ સાહેબ વાતચીત કરી અને આ પ્રશ્ન કાયમી નિકાલ થાય એવો અમે પ્રયત્ન કરશું. સાહેબ, શું તકલીફ હતી રાત્રે તમે 2 વાગે GEB કચેરી આવવું પડ્યું? સાહેબ, એવું છે કે રાતે 12 વાગ્યાની લાઇટ ગઈ હતી, ફોન કરી તો કોઈ ફોન નથી લાગતો. હાલો એંગેજ હોય એટલા કસ્ટમર ફોન કરતા, અમને ખબર હોય, હાલો વાંધો નહીં, રૂબરૂ આવ્યા 1.5 વાગે, તોય પણ કાંઈ જવાબ નહીં. કમસે કમ 100 જેટલા વ્યક્તિઓ આવ્યા હતા, ચેમ્બરના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, નગરપાલિકાના સદસ્ય મહેન્દ્રભાઈ, શિવરેડ ગ્રુપના બધા આગેવાનો બધા આવેલા સાહેબ, બરોબર. છતાં કોઈ જવાબ નહીં. અધિકારીને ફોન કરી બોલાય સાહેબને, એને કોઈ રિસ્પોન્ડ આપ્યો નથી. ગમે ત્યારે ફોન કરી, રાતે કોઈ ફોન જ નથી ઉપાડતા. ને એની કમ્પ્લેન કરી ઉપર તો પાછા રાજકારી એમ કહે કે તમે અમારી કમ્પ્લેન કરો છો. આની કરતાં તો અમરેલીના પરીખ સાહેબને એ બધા સારા હોરા છે, અત્યારે તને ફોન કરીને વાતો કરે છે, બરોબર. તો એ વાત કરી શકે તો આ સાહેબને શું વાંધો વાત કરવાના? ને તમે જોવો છો તો એટલા પબ્લિક અહીંયા છે અને કેટલા હેરાન થાય છે આ અધિકારીને લીધે. આભાર. આવા જ સમાચારો માટે અમારી ચેનલને
લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.